સેકન્ડ છે સાંભર તળાવ જે રાજસ્થાનમાં આવેલું છે એ ક્યાંક ઇમ્પોર્ટન્ટ બને છે મિત્રો માં પણ આની ઉપર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઇમ્પોર્ટન્ટ છે ચર્ચા કરશું નર્ચરિંગ નેબરહુડ ચેલેન્જ સ્માર્ટ સિટી મિશન જે સ્માર્ટ સિટીના મિશન છે એમાં કંઈક ચેલેન્જની વાત આવી છે શું છે ક્યાં લક્ષ્ય છે ગવર્મેન્ટ શું ચાલુ કરી રહી છે વાત કરશું એના પછી એક છે નવડેક્સ ટ્વેન્ટી વન એન્ડ આઇડેક્સ ટ્વેન્ટી વન તો આયોડેક્સ નથી પેલા તો એ આઇડેક્સ ટ્વેન્ટી વન એક એક્સરસાઇઝ હોય

તો એને દ્વારા તાજેતરમાં માં અંદર કયા ટાપુ ઉપર તો કે લક્ષદ્વીપ ટાપુ ઉપર અટલ પર્યાવરણ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તો યાદ રાખજો લક્ષદ્વીપ પર કરેલું છે તો લક્ષદ્વીપ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જશે મિત્રો આગળ જોઈએ તો અટલ પર્યાવરણ ભવનનું ઉદ્ઘાટન કરતા મંત્રી જણાવે છે કે લક્ષદ્વીપ જે છે એ સર્વગ્રાહી વિકાસ કરશે સર્વગ્રાહી એટલે કે તમામ વસ્તુને ધ્યાનમાં રાખશે તમામ જે અલગ અલગ ડેવલપમેન્ટ કરવાનું છે તો કુદરતનું જે થવું હોય તો એવી રીતના નહીં તમામ વિષયને સાથે ચાલશે તેમાં વિકાસ કરશે સામે કુદરતને પણ સાથે રાખશે અને એ લક્ષી તમે જો ખરેખર સુંદરતા કારણે બહુ પ્રખ્યાત છે એક પ્રકારના પરવાના ટાપુ રહેલા છે મંત્રી લક્ષુદી પ્રશાસન વિવિધ વિભાગોના સચિવો સાથે ઉચ્ચ સુધી બેઠકમાં પણ ભાગ લીધેલો હતો કે જે પણ કહેવાય કે પ્રશાસનિક વ્યવસ્થાના અધિકારીઓ હોય છે કે કેવી રીતે ચાલી રહ્યું છે ક્યાં કયા પ્રકારના પ્રોબ્લેમ આવી શકે છે એની સમક્ષ તો બધા સાથે મીટિંગ કરેલી હતી તેઓ સુહેલી કદમત અને બાંગરમ ટાપુઓનો પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સુહેલી કદમત અને બાંગરમ આની સાથે કેન્દ્રશાસિત પ્રશ્નના વન અને પર્યાવરણ વિભાગની મુખ્ય અભિનવ પહેલુંનું પણ મૂલ્યાંકન સંચાલિત હશે જ તો અંદર જે પણ વન વિભાગ છે એના સાથે પણ મુલાકાત કરી હતી અને જે પણ યોજનાઓ ચાલી છે વાતચીત કરેલી છે જે પણ પહેલો ચાલે છે એના ઉપર વાત કરીએ હવે આપણે જોયું હતું કે ત્રણ વિઝિટ કરેલી હતી એમાં એક છે સુહેલી લોકેશન જોઈએ ક્યાં આવેલું છે જો આ લખેલું છે ઇન્ડિયન મેન્ડ અને અહીં લખેલ છે કેરલા આ કેરલ નો દરિયા કિનારો છે માલાબાર કોસ્ટ કહીએ છીએ તેને આપણે માલાબાર કિનારો આ છે અરબસાગર અને આ આવેલો છે લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ તો અહીં છે સુહેલી ટાપુ આ કવરતી છે લક્ષદ્વીપની કેપિટલ એ દક્ષિણ અને પશ્ચિમ તરફ આવે છે સુહેલી ટ્રીપ તો લક્ષદ્વીપમાં કોરલ એટોલ છે પેલા એ પણ જોવું જોઈએ હવે ટાપુઓના પ્રકાર આવે અલગ અલગ સાત આઠ જેટલા ટાપુઓના પ્રકાર છે એમાંનો એક છે છે નિર્મિત ટાપુ ગુજરાતીમાં ઇંગ્લિશમાં એને એને હિન્દીમાં તરીકે ઓળખવામાં આવે તો કોરલનો બનેલો ટાપુ છે પ્રશ્ન પૂછે છે કોરલના ટાપુ ક્યાં ક્યાં આવે છે ક્યાં ક્યાં ભારતના વિસ્તારમાં જોવા મળે છે તો કે કચ્છના અખાતમાંય છે ઓકે પછી અરબસાગરમાંય છે પછી બંગાળની ખાડીમાં પણ જોવા મળે છે અને હવે એક બાકી છે ખાસ કરીને ખંભાતનો અખાત ત્યાં જોવા મળતા નથી યાદ રાખજો પૂછેલો પ્રશ્ન છે મિત્રો ખંભાતના અખાતમાં ક્યારેય પરવાળા ટાકુ જોવા નહીં મળે એની ક્ષાર્યતા એ વિસ્તારમાં છે ને ખૂબ વધારે છે તો ત્યાં પરવાડા વિકાસ થઈ શકે નહીં આપણે ડ્રો કરીએ આ એટલે થશે આ આવે છે ખંભાતનો અખાત તો આ વિસ્તારની ક્ષારીયતા બહુ વધારે છે એના કારણે અહીં ડેવલપમેન્ટ થઈ શકતું નથી તો એ વિસ્તારમાં નથી બાકી બધે પરવાડ ટાંકુ જે છે આપણા વિસ્તારમાં આમ જોવા મળે છે આ એટોલ અંડાકાર અને સત્તર કિલોમીટરમાં લંબાયેલ છે તે આસપાસના સમુદ્ર જીવોનો એક ક્ષેત્રીય ઘેરાડો છે અને કવરત્તી જો એની કેપિટલ છે લખશો તેમની કેપિટલ કવરત્તી દક્ષિણ અને પશ્ચિમ તો આ દક્ષિણ પશ્ચિમ એરિયા છે તો દક્ષિણ પશ્ચિમ આ સુહેલી ટાપુ જે છે એ આવેલો છે અને અગાતીની દક્ષિણમાં હવે અગાતી ટાપુ ક્યાં છે એ પણ જોઈ લ્યો કવરત્તી અહીં અગાતી અગાતીને દક્ષિણ આ સુહેલી આવેલ છે આ ટાપુઓ વચ્ચે મિત્રો નવ ડિગ્રી ચેનલ પર પસાર થાય છે અને એનો જે વિસ્તાર છે એ સત્યાસી પોઈન્ટ છોતેર ચોરસ મીટર રહેલો છે તો સુહેલી ટાપુનો એરિયા આપેલો છે સત્યાસી પોઈન્ટ છતે ચોરસ કિલોમીટર આના સિવાય તો કે નવ ડિગ્રી ચેનલ અહીંથી જે છે નવ ડિગ્રી ચેનલ જે છે પસાર થાય છે તો મિત્રો અંદમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ છે અંદમાન અને નિકોબારના ટાપુઓ ત્યાંથી કઈ ચેનલ પસાર થાય છે ઇન શોર્ટ કે કોણ કઈ ચેનલ એને અલગ કરે છે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો તો અત્યારે યાદ રાખો કે લક્ષદ્વીપ નો જે એરિયા છે ત્યાંથી નવ ડિગ્રી ચેનલ જે છે પસાર થાય છે નવ ડિગ્રી ચેનલ પર વાત કરીએ તો તે હિન્દ મહાસાગરમાં એક ચેનલ છે જે કલ્પની અને સુહેલી પાર અને મલિકુ એટોલી ટાપુઓ વચ્ચે આવેલ છે આ ટાપુઓના નામ લખેલા છે અહીંથી જે છે આ રીતે પસાર થાય છે પર્ટિક્યુલર ટાપુના એક એકના નામ યાદ રાખવા જરૂરી નથી હોતા કારણ કે એટલું બધું વિચિત્ર રીતે પૂછતા નથી કલ્પની અને સુહેલી ટાપુ અને એક મલિકો એટોલ એની વચ્ચેથી પસાર થાય છે ચેનલ લગભગ બસો કિલોમીટર પહોળી છે અને એની ઊંડાઈ જે છે બે હજાર પાંચસો સત્તાણું મીટર છે પ્રશ્ન કે ચેનલ શું હોય છે એકચુલી ચેનલ એટલે એક પ્રકાર કહીએ સામુદ્ર ધુનીનો ભાગ લઈ શકાય કોને કહેવાય સામુદ્ર ધુની તો કે જો એકાદી ચલો આપણે સમજીએ જેમ કે આપણું ભાર ડ્રો કરીએ તો અહીં આવે છે શ્રીલંકા આ આપણું ઇન્ડિયા છે આ પાણીનું ક્ષેત્ર છે અહીં અરબસાગર અહીં બંગાળની ખાડી તો આ જે વિસ્તાર છે પાણીનો એ શું કરે છે આ બંને જળ છે એને જોડે છે અને જમીનને શું કરે છે અલગ કરે છે આ બે જમીનને શું કરે અલગ કરે છે અને પાણીને શું કરે છે જોડે છે તો પાણીનો આવો સાંકળો પટ્ટો હોય એને શું કહેવાય છે સામુદ્ર ધુની કહેવાય હવે થોડોક વિસ્તાર આવો ફેલાયેલો તેને શું કહીએ છે આપણે ચેનલ કહીએ છે તો ચેનલ એ એક પ્રકારની સામુદ્ર ધુનીનો ભાગ કહી શકાય એરિયા કેવો હશે મોટો હશે તો અહીં બસો કિલોમીટર એની પહોળાઈ છે અને ઊંડાઈ જે છે બે હજાર પાંચસો ને સત્તાણું મીટર રહેલી છે પછી એક કદમત આઈલેન્ડ છે તમે અહીં જોઈ શકો કે ભાઈ આ કવરતતી એની ઉપર અમેની દ્વીપ આવે અને એનો પછી છે કદમત આઈલેન્ડ જે છે એ આવે છે અહીં કીર્તન છે હમણાં આવેલો હતો ને તો અહીં અગાતી સુલેહી કવરત્તી કાલપેન અને અહીં જે છે એ મિનીકોય ટાપુ આવેલો છે દક્ષિણે છે મિનીકોય ઇલાયચી આઇલેન્ડ તરીકે પણ ઓળખે છે શા માટે તો સિમ્પલ છે કે અહીં ઇલાયચીનું ઉત્પાદન કેવું આવે છે વધારે તો કદમત આઈલેન્ડ જે છે એને ઇલાયચી આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે કોરલ ટાપુ છે જોયું ને કોરલ કોરલ શું છે એક પ્રકારનો દરિયાઈ જીવ છે ઓલી રંગબેરંગી વનસ્પતિ ટાઈપનું જોવા મળતું હોય ને દરિયામાં તો એ કોરલ કહેવાય પરવાળા કહેવાય એના દ્વારા ટાપુઓના નિર્માણ થતા હોય છે તો કોરલ ટાપુ છે જે ટાપુઓમાં અમીની દીવની પેટાચૂંટણી સંબંધિત છે એક ભાગ એનો અમીની દીવ કહેવાય છે આ ઉપરનો ભાગ છે જો આ અમીની દીવ લખેલું છે તો અમીની દીવ જેથી આખો સંબંધિત ધરાવે છે લંબાઈ તો કે અંદાજિત આ ટાપુની લંબાઈ જે છે એ 9.3 કિલોમીટર રહેલી છે લક્ષદ્વીપ ઉપર વાત કરીએ તો એ દક્ષિણ પશ્ચિમ દરિયા કાંઠે 200 થી 440 કિલોમીટર દૂર સુધી એ સ્થિત છે હમણાં આપણે જોયું તો ભાઈ આ રીતે આપણે દરિયા કિનારો ડ્રો કરીએ તો અહીં આવે છે કેરળ મારાબાદ કિનારો તો ત્યાંથી જે છે અરબ સાગરમાં આ વિસ્તારમાં આમ ફેલાયેલા છે ભારત નું કેન્દ્ર શાસિત રહેલું છે એટલે કે કેન્દ્ર થી સંચાલિત છે કુલ સપાટી ક્ષેત્રફળ બત્રીસ ચોરસ કિલોમીટર રહેલું છે દસ પેટા વિભાગ એમાં સમાવેશ છે અંદાજિત છત્રીસ જેટલા ટાપુઓ છે લક્ષદ્વીપ અંદર એમાંથી માત્ર દસ થી અગિયાર ટાપુઓ પર જે છે માનવ વસવાટ છે બાકી બધા એમ નેમ છે તો એમાં દસ જે છે લક્ષદ્વીપ ઓલરેડી દસ પેટા વિભાગ સમાવેશ છે ટાપુની રાજધાની કઈ છે તો કે કવરત્તી છે અને ઈ કોના અnder માં આવશે તો કેરળ હાઈકોર્ટ આવશે ને એની અધિકાર ક્ષેત્રમાં આવે છે તો લક્ષરી ભૂલતા નહી કેરળ જે હાઈકોર્ટ છે એના અધિકાર ક્ષેત્રમાં આવે છે એના પછી મિત્રો ઈમ્પોર્ટન્ટ ટોપિક છે સાંભર તળાવ જે રાજસ્થાનમાં આવેલું છે સૌથી પહેલા લોકેશન જોવો આ આપણું રાજસ્થાન છે અહીં ક્યાંક જે છે સાંભર આવું છે આ જયપુર છે પ્રખ્યાત છે પિંક સિટી તો એની ઉપરમાં ક્યાંક ક્રોસમાં જે છે આ ટાઈપ સરોવર આવેલું છે શા માટે કરનમાં તો કે રાજસ્થાન રાજ્ય સરકારે હતું કે સાંભળ નમક તળાવ કે લેક છે પર્યટનના નવા મુદ્દાઓને ઓળખાશે કે એમાં પર્યટન કંઈક ડેવલપમેન્ટ કરશે જો સાંભળ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે આપણે એ પણ વાત કરશું કે કેટલા કેટલા મહત્વપૂર્ણ છે કંઈક પક્ષી આવે છે મીઠાનું ઉત્પાદન છે કઈ ટ્રેન ચાલે છે કે શું સ્પેશિયલી મીઠાના ઉત્પાદન લઈને ટ્રેન ચાલે છે

એની અંદર જે રાજસ્થાનની આખી સર્કિટ છે એમાં સમાવિષ્ટ છે તળાવ જે છે એ સમજજો કેન્દ્રની સ્કીમ છે સ્વદેશ દર્શન સ્કીમ સ્કીમ અથવા તો યોજના તો એની અંતર્ગત જે છે રાજસ્થાન સર્કિટ ચાલે છે એની અંતર્ગત આ રાજાન સર્કિટમાં આ સાંભળ લેક જે છે એ સમાવિષ્ટ છે સાંભળ એટલે ઢોસાનું સાંભળે યાદ આવશે ઘણું યાદ આવશે બટ આ એ સાંભળ નથી આ યોજનાને પર્યટન મંત્રાલય મીન્સ ઓફ ટુરિઝમ જે છે એના દ્વારા બે હજાર ચૌદ પંદર માં આ યોજના જે છે દર્શન યોજના તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે એના દ્વારા બે હજાર ચૌદ પંદર માં ટુરિસ્ટ સર્કિટના એકીકૃત વિકાસ થઈ શરૂ કરેલ છે કે ચલો કોઈ વ્યક્તિ આવે છે ફરવા માટે આવે છે રાજસ્થાન ફરવા આવે છે હવે રાજસ્થાન ના એટલે તમામ વિસ્તાર જોવા હોય તો કે એક તો શું કે ભાઈ આપણે ગુગલ માં સર્ચ કરી કે આ કયા કયા વિસ્તાર જોવા યોગ્ય છે હવે શું થાય કે ચલો રાજસ્થાન રહેલું છે ને જે પણ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ રહેલા છે ફરવાને યોગ્ય એ બધાને જોડી દઈએ તો એક સર્કિટ ચાલુ કરી દઈએ તો કે તમે એક જગ્યાએથી જાઓ છો ત્યાંથી એના પછી બીજી બીજાથી ત્રીજી આખી એક સર્કિટ બનાવી દઈએ તો જેથી કરીને કોઈ ટુરિસ્ટ આવે છે તો રાજસ્થાનના જે પણ પ્લેસ જોવા યોગ્ય હોય બધા એક સાથે જોઈ શકે છે એને હેરાન થવું ન પડે જેમ કે આ રાજસ્થાન હોય એક અહીંયા આવી રીતે અલગ અલગ જગ્યાએ પ્લેસ હોય આખે આખ આમ સર્કિટ જેથી છે ડેવલપ કરી દઈએ તો શું થશે કે કોઈ એક જગ્યા થી ચાલુ કરશે પછી આખી સર્કિટ હશે તો ધીરે ધીરે એના ઉપર માર્ગ આવશે અને આખી એને વસ્તુ જે છે જોવા મળે તો એકીકૃત ડેવલપમેન્ટ માટે જે છે ટુરિઝમ આ સ્કીમ જે છે લાગુ કરેલી હતી મુખ્ય મુદ્દાની વાત કરીએ તો આ તળાવ જે છે જયપુર થી આશરે એસી કિલોમીટર સ્થિત પૂર્વ મધ્ય રાજસ્થાન જે છે સમાવિષ્ટ છે રાજસ્થાન જોઈએ તો આ આમ પૂર્વ ભાગ અને આમ જોતા મધ્ય ભાગ તો આ વિસ્તારમાં જે છે ક્યાંક સાંભળ સરોવર જે છે આવેલું છે સોલ્ટ લેક છે ખારું સરોવર છે તો ભારતનો સૌથી મોટો આંતરદેશીય સોલ્ટ લેક છે અને એ અરાવલી રેન્જને પણ દર્શાવે છે તેથી અરવલ્લી પર્વતમાળા પણ પસાર થાય છે મુગલ રાજવંશ પંદરસો છવ્વીસથી બાબરમાં એન્ટ્રી કરે છે કાબુલ તરફના ક્ષેત્રમાંથી બાબુ બાબર જે છે તે ભારતમાં એટેક કરે છે લોદી વંશ ઉપર તો પંદરસો થી અઢારસો સત્તાવન સુધી એટલે કે જે આ સમય સુધી મુગલ રાજવંશ હતો આ તળાવમાંથી મીઠાની સપ્લાય કરાતી હતી મુગલ રાજવંશ મીઠાની જરૂર હતી એ તમામ મીઠું જે છે ખાવા માટેનું મીઠું એને આ તળાવમાંથી સપ્લાય જે કરવામાં આવતી પરંતુ પાછળથી આ તળાવ જે છે સંયુક્ત રૂપે જયપુર અને જોધપુર રજવાડોએ પોતાની માલિકીનું કરી લીધું તો સત્તાવન પછી શું થાય કે ને જોધપુર પોતાની અંદર લઈ લે છે એટલે આ જે તળાવ જે છે એનો કેટલોક વિસ્તાર જયપુરમાં પણ આવેલો છે રામસર સ્થળ તરીકે પણ એ ઘોષિત છે ઓગણીસો નેવું સાલમાં રામસર સંમેલન અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહત્વનું વેટલાઈન પણ એને જાહેર કરવામાં આવ્યું છે તો ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતું વેટલાઈન પણ એ છે આકાર ને ઊંડાઈ હવે જો આ સરોવર ખરેખર કેવું છે હવે રાજસ્થાનમાં આવેલું છે રાજસ્થાન આપણે જાણીએ છીએ કે ભાઈ ગરમ વિસ્તાર રહેલો છે તાપમાનમાં વરઘટ વધારે હોય તો શિયાળામાં તાપમાન જે છે એટલું બધું ન હોય કે જેટલું ઉનાળામાં હોય તો ઉનાળામાં શું થાય કે ભાઈ પાણીનું બાષ્પીભવન વધી જાય પાણીનું બાષ્પીભવન ધાશે એટલે ક્ષાર વધી જશે પરંતુ જે સરોવર નો એરિયા હોય શું છે જાય ઘટી જાય જેમ કે આવડું સરોવર હોય આખા આવડું કેવું થાય નાનું તો આવડું થઈ જાય ચોમાસા વધારે પાણી મોટું દેખાતું છે તો સિઝન બાય સિઝન જે છે તળાવનું જે કેવાય કે એરિયા જે છે એ વધઘટ થતો હોય છે તો બધી સીઝનમાં એક સરખો હોતો નથી હા પણ એનો અંદાજિત વિસ્તાર જોઈએ તો એકસો નેવું થી બસો ત્રીસ ચોરસ કિલોમીટર ની વચ્ચે રહેલો છે એની ઊંડાઈ ઉપરની વાત કરીએ તો એ પણ ખારા પાણીના વેટલેટ હોવાના જે ઋતુના ઋતુ બદલાય છે જેમ કે ઉનાળા દરમિયાન સાઠ સેન્ટીમીટર અને ચોમાસા દરમિયાન ઘટીને ત્રણ મીટર સોરી સાઠ મીટર અને ચોમાસા દરમિયાન ઘટીને ત્રણ મીટર જેટલી થઈ જતી હોય છે શા માટે એવું રહે ઉનાળો હોય છે તો ઓલોમેટિક પાણીનું બાષ્પીઓને વધી 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 જશે તો ક્ષાર એકત્ર થાય તો ક્ષારનો યુઝ કરી લેવામાં આવતો હોય ચોમાસામાં પાણી વધી જશે તો એ મુજબ એની જે ઊંડાઈ છે ને એમાં પણ ચેન્જીસ જે છે ઋતુ બાય ઋતુ આવતા હોય છે નદીઓ કઈ કઈ મળે છે મોટું સરોવર છે નાનું તો નથી આખા ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે તો ઘણી બધી નદીઓ પણ મળતી હશે જેમ કે જો આ સાંભા સરોવર રહેલું છે અહીંથી તમે જો એક નદી આવીને મળે છે એક અહીંથી નદી મળે છે તો ઘણી બધી નદીઓ પણ મળે છે જેમ કે જોઈએ તો મુખ્ય છ છે મેળતા સમોદા મંથા રૂપણગઢ ખારી અને ખંડેલા જેમ કે જો આ મેનતા છે આ રૂપણગઢ છે તો આ પ્રકારની નદીઓ જે છે એ પણ એ સરોવરને મળે છે વનસ્પતિ તો કે જળ ગ્રહણ ક્ષેત્રમાં હાજર જે હોય એ વધુ પડતી કયા પ્રકારની છે ઝેરોફાઇટિક પ્રકારની છે ઝેરોફાઇટિક એટલે શું થઈ પણ આપણે ભણીએ ઝેરોફાઇટિક એ છોડનો એક પ્રકાર છે જે શુષ્ક પરિસ્થિતિમાં સારી રીતે ઉગી શકે ઇન શોર્ટ કે આપણે બાવળની કહીને એક પ્રકારે લઈ શકાય કે ભાઈ શુષ્ક પરિસ્થિતિ હોય સૂકી આબોહવા હોય જે તાપમાન વધારે હોય ભેજનું પ્રમાણ ઓછું હોય પાણી ઓછું હોય છતાં એમાં ટકી શકે ડેવલપ થઈ શકે એ પ્રકારની વનસ્પતિ જે હોય જેને આપણે ઝેરોફાઇટિક કહેતા હોઈએ છીએ આખો એવો વિસ્તાર છે ખારો વિસ્તાર છે ગરમ વિસ્તાર છે પોષક તત્વો પ્રમાણે કમ્પેર ટુ અધા કેવું હશે ઓછું હશે છતાંય ડેવલપ થઈ શકે પ્રકારનો છોડ તો ઝેરોફાઇટિક તો આસપાસના નજીકના વિસ્તારો બધે ઝેરોફાઇટી ડેવલપ જે છે જોવા મળે છે પ્રાણી સૃષ્ટિ તો સામાન્ય રીતે સાંભળ તળાવમાં ફ્લેમિંગો જોવા મળે છે પક્ષીની અંદર વાત કરીએ ફ્લેમિંગો છે પેલિકન છે અને જળ પક્ષી જે છે જોવા મળે છે હવે તો આ સાંભળસરોવર હાઇલાઇટ પણ છે તું વચ્ચે કરંટમાં પણ આવ્યું હતું શા માટી પણ જોઈએ તો આ તણાવમાં વર્ષ બે હજાર ઓગણીસમાં બટ્યુલિઝમ એક પ્રકારનો રોગ છે બટ્યુરિઝમના કારણે લગભગ બાવીસ હજાર પ્રવાસી પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા હવે એમાં એવું થયું કે ભાઈ સાંભરસરોનું પાણી છે ને એના અમુક વિસ્તારમાં વાયરસ આવી ગયા હતા કે હવે આ પક્ષી જે જેથી પાણી પીવે ને તો એને એક પ્રકારનું લકવા થઈ જાય એક પ્રકારનો લકવા થઈ જાય એની પાંખ જે છે એના પગ જે છે એનું જે મોઢું જે છે એ કામ કરતા બંધ થઈ જાય છે આ જે botulism રોગ છે ને એના એની પાંખ બધું લકવા લાગે છે એટલે કામ કરે નહી પરિણામે શું થાય છે અંતે એની ડેથ થઈ જાય છે તો આ નામનો રોગ જોવા મળ્યો હતો અને એના કારણે આશરે બાવીસ હજાર જેટલા પક્ષીઓ જે છે મૃત્યુ પામ્યા હતા બે હજાર ને માં તો આ વખતે સરકારે શું કર્યું કે ભાઈ તળાવની નજીક જે છે રાજસ્થાન સરકાર દ્વારા બે હજાર ને વીસ નો જે શિયાળો હતો તો એના પહેલા સ્થળાંતર કરનાર પક્ષીઓ એટલે કે જે આ માઇગ્રન્ટ બર્ડ્સ કહીએ ને બીજા વિસ્તારમાંથી અહીં આવતા હોય છે એને કામચલાઉ આશ્રય બનાવવાનો નિર્ણય લીધો તો એ પક્ષીઓ માટે તળાવની નજીક એક આશ્રય સ્થાન બનાવ્યું હતું કે જ્યાં તેઓ રહી શકે અને સુવિધા બધી ઉપલબ્ધ થાય તો રાજસ્થાન સરકારે આ બોર્ડરિઝમ જોવા મળ હતું ઘણા બધા પક્ષીઓ મળી ગયા હતા 2019 માં જેને બે 2020 માં સોલ્વ કરવા માટે શું કર્યું તે ભાઈ સાંબા સવરની નજીક જે છે આશ્રય સ્થાનો બનાવવાનો નિર્ણય લીધો હતો જેથી કરીને પક્ષીઓ આરામથી ત્યાં રહી શકે મીઠાનું ઉત્પાદન હવે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે તો ઓફકોર્સ ત્યાંથી મીઠાનું ઉત્પાદન પણ લેવાશે તો કે આ તળાવ દેશમાં મીઠાના ઉત્પાદનનો એક ભાગ એક મુખ્ય સ્ત્રોત રૂપે રહેલો છે નજીકના અન્ય સ્થળ તો એક શાકંભરી દેવી મંદિર આવેલું છે અને આની પાસે જ સાંભર વન્યજીવ અભયારણ્ય પણ આવેલું છે તો ઘણી બધી ડિટેલ્સ મિત્રો આપણે જોઈ છે અને સાથે રાજસ્થાન સરકારની નવીનતમ યોજનાઓ ઉપર પણ માહિતી મેળવીએ હવે એમ છે કે સાંભર સરોવરમાં આટલું તો આટલું તો યાદ રાખવું જ પડે આની સિવાય જે સાંભર સાથે કંઈક કનેક્ટેડ છે જેમ કે જોઈએ તો સાંભર તળાવમાં નવા પર્યટક બિંદુઓ ઉપર વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ અને મીઠું બનાવવાની પ્રક્રિયાને એક ઝલક બતાવવામાં આવશે જો રાજસ્થાન સરકાર શું કરે છે ટુરિઝમને એટ્રેક્ટ કરે છે ખાલી ને ખાલી આપણે આપણે ત્યાં જઈએ કે જો આ સાંભર સરોવર છે અહીંથી મીઠું બને હાલો આગળ

જે કહેવાય ને હવે એવું તો નો વિકલ્પ છે પાણીનું બાષ્પીભવન થાય છે મીઠું સીધું સાખમાં નાખો એવું તો ડાયરેક્ટ હોય નહીં તો એ જે મીઠાનું ઉત્પાદન થતું થાતું એના પર કેમિકલ પ્રોસેસ કરવામાં આવે અને પછી એમાંથી ખાવા ખાવાનો યોગ્ય મીઠું બનતું હોય છે તો એક મીઠું ટ્રેન ચલાવશે જ્યાંથી મીઠું જે કલેક્ટ થશે ને શું કરશે રિફાઇનરીમાં પરિવહન કરવામાં આવશે અને ફરીથી જે છે એ ટ્રેન હતી બંધ થઈ ગઈ હતી હવે એ ટ્રેન પાછી જેથી શરૂ કરવામાં આવશે તરાવની આજુબાજુનો સોલ્ટ મ્યુઝિયમ કારવા પાર્ક સાયકલ ટ્રેક અને બગીચા સહિત નવી સાઇટને આખરી રૂપ આપવામાં અત્યારે આવી રહ્યું છે તો જે પણ લેક છે એની આસપાસના વિસ્તારને જે છે ટુરિસ્ટને ખાસ કરીને ડેવલપમેન્ટ જે થી કરાઈ રહ્યો છે મ્યુઝિયમ શીખે બનાવવામાં આવી રહ્યા છે આ તબક્કામાં એની સાથે હજી એક પ્રવૃત્તિ પણ સરકાર કરે છે કે જે ગેર કાયદેસર રીતે મીઠું પકવતા હોય ગેર કાયદેસર સરકાર પાસેથી પરમિટ ના લીધી એને મીઠું પકવવાનો પ્લાન્ટ બેસાડ્યો તો તેમાં મીઠું પકવવા લાગ્યા હોય તો એ બધાને પકડી પકડી એને બંધ કરાવશે એની પાઇપલાઇન સામે કાર્યવાહી કરવામાં આવશે અને પોલિસી મદદથી જમીન પરના અતિક્રમણને પણ દૂર કરવામાં આવશે જેથી કરીને વિસ્તાર ક્લીન થશે એના પરથી મિત્રો મુદ્દો છે નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ સ્માર્ટ સિટીઝ મિશન શું છે પેલો શબ્દ એટલો ભયાનક લાગે જોઈએ તો

કે ભાઈ કેટલા વર્ષ માટે ચાલવાનું છે નવેમ્બર બે હજાર હેતુ અન્ય ભારતીય શહેરો અને અન્ય ભાગીદારો સાથે મળી સાર્વજનિક સ્થાન ગતિશીલતા પડોશી આયોજન પ્રારંભિક બાળપણ સંબંધી સેવા અને સુવિધાઓ સુધી બધાની પહોંચ અને શહેરી એજન્સીઓના ડેટા મેનેજમેન્ટમાં સુધારો કરવા વિભિન્ન જે માપદંડ છે અને નીતિઓ છે એનું સમર્થન આપવું છે કેટલું ભયાનક લાગે છે જો કેટલું બધું આવી ગયું હવે વિચારો સિમ્પલ છે ભારતના જે સિટી રહેલા છે જે મોટા મોટા સિટી જે સ્માર્ટ બનાવવાની પણ વાત કરવામાં આવી છે તો એ સિટીઓ એની સાથે જ સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ સિટી એની સાથે અન્ય જે ભાગીદાર જોડાયેલ હોય સપોઝ એનજીઓ હોઈ શકે કોઈ સંસ્થા હોઈ શકે તો એનજીઓ અને જે તે સિટી રહેલા છે તે એ સાર્વજનિક સ્થાન જે પબ્લિક પ્લેસ કહીએ ને ગાર્ડન ને વોટ તે ગતિશીલતા પડોશી આયોજન આસપાસનું એટમોસ્ફિયર બાળકો હોય છે તેની આસપાસના જે એટમોસ્ફિયર હોય છે તે પ્રારંભિક બાળપણ સંબંધિત સેવા જેમાં શું રસીકરણ આવી શકે પ્રારંભિક શિક્ષણ આવી શકે પાંચ વર્ષનું બાળકો અને સુવિધાઓ એની સાથે જ શહેરી એજન્સીઓને ડેટા મેનેજમેન્ટ હવે એમાં શું થાય કે કેટલા બાળકો જે છે ભાઈ જન્મની સાથે કેટલા મૃત્યુ પામે છે પાંચ વર્ષ સુધી કેટલા જીવે છે એમાંથી કેટલા રસી અપાય છે એમાંથી કેટલા સુધી લે છે વોટ આ તમામ પ્રકારનો ડેટા જે છે એમાં સુધારો કરવા અને વિભિન્ન માપદંડ અને નીતિઓનું સમર્થન કરવા માટે આખો કાર્યક્રમ જે છે ચલાવવામાં આવી રહ્યો છે ઇન શોર્ટ બાળકને ધ્યાનમાં રાખી એને જે પણ સુવિધાની જરૂરિયાત હોય છે ઇન શોર્ટ કે એનું આખું જે એટમોસફિયર કહેવાય ને પાંચ વર્ષનું બાળક થાય છે ત્યાં સુધી આખું એટમોસ્ફિયર એને ફોકસ કરીને આખો કાર્યક્રમ જે ચલાવાય રહ્યો છે આગળ જોઈએ તેનું લક્ષ્ય ભારતીય શહેરોમાં બાળપણ કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપવાનું છે કીધું ને બાળપણને કેન્દ્રમાં રાખી અને જે પણ યોજના હોય વોટ એવર જે પણ સરકાર પહેલ ચલાવે છે એને ભાગીદાર થવું અને વ્યવસ્થિત એને લાગુ પડવું અને પ્રોત્સાહિત કરવાનું છે સહયોગી સંગઠન ક્યાં ક્યાં છે તો આવાસ અને શહેરી બાબતો મંત્રાલય પોતે પછી બર્નોડે વેન્ડલીન ફાઉન્ડેશન જેને બીવીએલએફ કહીએ છીએ અને વિશ્વ સંસાધન સંસાર ડબલ્યુ એની જે ઇન્ડિયામાં બ્રાન્ચિસ છે જે તો સહયોગી સંગઠનમાં ત્રણ સંગઠન રહેલા છે ઇવન મિનિસ્ટ્રી પછી એક બીવીએલએફ બર્નોડે વેન ફાઉન્ડેશન અને એક વિશ્વ સંસ્થા સંસ્થા જેની ભારતમાં બ્રાન્ચ રહેલી છે WRI ની ઇન્ડિયા સિટ બ્રાન્ચ એ સમાવિષ્ટ થશે પસંદ કરેલા શહેરોને સહાયતા કીધું ને 25 જેટલા સિટીને પસંદ કરેલા છે તો એને સહાયતા શું આપશે તો પસંદ કરેલા શહેરોના પ્રસ્તાવ તત્પરતા અને પ્રતિબદ્ધતાના આધારે હવે શહેર પસંદ કરશે એટલે કઈક ને પ્રસ્તાવ કરશે કે હા ભાઈ અમારા વિસ્તારમાં અથવા અમારા સિટીમાં જે પણ બાળક રહેલા છે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અમે કઈ કઈ સુવિધા ડેવલપ કરશું બધું પ્રસ્તાવ રાખશે એના માટે કેટલાય યોગ્ય છે કેટલી તત્પરતા બતાવે છે અને પ્રતિબદ્ધ કેટલા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી તેઓને નાના બાળકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે તકનીકી સહાયતા આપશે પહેલાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરશે એની સાથે જ એનું જે ક્ષમતા નિર્માણ છે ને એને સંબંધિત પ્રાયોગિક અને માર્કિંગ ઉકેલો પ્રદાન કરવામાં પણ એ મદદ કરશે તો જે પણ પચીસ જેટલા શહેરો સિલેક્ટ થાય છે એ શહેરોને પહેલાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ટેકનિકલ સહાયતા આપશે આના પછી જે પણ અલગ અલગ માપદંડ છે બાળકના ડેવલપમેન્ટ માટે તમામ પ્રકારની પાસે બાળકને તમામ પ્રકારનું જે વસ્તુ જરૂરિયાત છે અપ ટુ ફાઈવ યર્સ એના એના માટે જે પણ ચેલેન્જ આવી રહ્યા છે એને સોલ્વ કરવા માટે આ જે પહેલ જે છે આ જે સંસ્થા જે છે આ જે કહેવાય કે શરૂ કરેલ યોજના છે એને મદદ કરશે શહેરોને મહત્વ બાળકો પ્રત્યે સંવેદનશીલતા જેમ કે શહેરી ડિઝાઇન અને યોજના બાળકના જીવનના પ્રારંભિક વર્ષો એટલે કે જીરો થી પાંચ વર્ષને આકાર આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે એક બાળકના લાંબા ગાળાના આરોગ્ય અને વિકાસનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો હોય છે તો બાળક જે છે નાનું હોય આખો વિસ્તાર ફરવા જાતા હોય છે આમ તેમ છે વોટએવર એની આસપાસનું જે એટમોસ્ફિયર છે જોવે છે માથે શીખતું હોય છે નીતિ તમે જો એક મેઈન્સ માં અંતર્ગત જે ડીવાયએસ જીપીએસસી મેન્સ આવે ને ત્યારે ઇથિક્સ સબ્જેક્ટ આવે છે આમાં એક આવે પુમા મોડલ પુમા ને એવું બધું આવે છે તો એમાં ક્યાંક આવો વાત જણાવેલી છે કે ભાઈ એક બાળક હોય કેવી રીતે શીખે છે કેવી રીતે આગળ થાય છે ભૂલ કરીને શીખે છે પછી મિસ્ટેક કરે છે આ બધું તો ક્યાંક ને ક્યાંક એની સાથે કનેક્ટ કરી શકો છો મિત્રો જેને પણ મેઇન્સ ને લખવાનું છે ને બહુ ફાયદો થશે આ વસ્તુમાં કે ભાઈ બાળકનું જે પ્રારંભિક જીવન હોય જીરો થી પાંચ વર્ષ તો એને આકાર આપવા માટે આકાર આપવો એટલે કે ભાઈ એને કયા પ્રકારનું ભવિષ્યમાં કહેવાય કે એના માટે ભવિષ્ય તૈયાર થાય છે. બાળપણથી જેને બધી દુવિધા હોય જેવા તેવા વિસ્તારમાં રહેતા હોય કચરો આ તે શ્વાસનો problem તો એ શું હશે કે suppose કે પાંચ વર્ષ સુધી આવા વિસ્તારમાં રહેશે automatically તેને બાળકને ભવિષ્યમાં મોટી બીમારી થવાની શક્યતા હશે તો પહેલેથી એના માટે ક્લીન atmosphere ક્લીન વોટર બધી સુવિધા ઉપલબ્ધ કરો તો એના માટે જે છે આ મહત્વપૂર્ણ આખું પક્ષ જે છે એ રાખે છે તે સ્માર્ટ સિટી મિશન જે ITCLITCL માં ચાર વસ્તુ આવશે એક તો infant એટલે બાળક નવું ચાલતું ચાલવાનું શીખતું હોય એટલે કે toddler સંભાળ રાખનાર કેર ગીવર અને મૈત્રી નેબરહુડ ફ્રેન્ડલી ફ્રેન્ડલી નેબરહુડ એટલે કે જો અહીં ચાર વસ્તુ કે છે ક્યાંક લખજો મિત્રો તમે પણ આઈટીસીએ ને બાળક નાનું હશે પછી ઓકે ધીરે ધીરે એ ચાલતા શીખશે ઓકે પછી તો કે એનું કોઈ કેર ટેકર હશે ચાલતા શીખશે એટલે પડશે બધું થશે તો એના કેર ટેકર હશે અને એના પછી જે મૈત્રી અથવા તો ફ્રેન્ડલી નેબરહુડ તો આખું જો બાળક જે છે પાંચ વર્ષ સુધીનો આખો આ કાર્યક્રમ હોય બાળક છે ધીરે ધીરે ચાલતા શીખે કેર ટેકર થાય અને પછી શું કરે કે આસપાસનું જે એન્વમેન્ટ હોય એ એ માટે ફ્રેન્ડલી બને તો આખો આખો આ જે જે ફ્રેમવર્ક છે છે એને સ્થાપિત કરવા માટે પક્ષ યોજના ચલાવે છે અને આને યોગ્ય રીતે સક્ષમ રીતે ચલાવવું જેથી કરીને બાળકને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં સ્માર્ટ સિટી મિશન ઉપર વાત કરીએ હવે આ તો ઘણું જૂનું જૂનું છે આપણે જાણીએ પણ છીએ સ્માર્ટ સિટી મિશન સ્થાનિક વિકાસ સુનિશ્ચિત કરવા સ્થાનિક વિકાસ એટલે જે તે સિટી સિલેક્ટ થાય છે એના વિકાસની વાત કરી છે એવું નથી કીધું કે આખા દેશનું એક આવે જે પણ સિટી સિલેક્ટ થાય છે એનો જે આખું ડેવલપમેન્ટ છે એની વાત કહીએ છીએ તો સ્થાનિક સ્થાનિક વિકાસ સુનિશ્ચિત કરવા અને ટેકનિકલની મદદથી નાગરિકો માટે વધુ સારા પરિણામો દ્વારા જીવનની જે ગુણવત્તા છે એ સુધારવા ટેકનિકલ એડવાન્સમેન્ટ જે પણ સાયન્સ એન્ડ ટેકમાં નવા રિસર્ચ થઈ રહ્યા છે એનો યુઝ કરીને જે કહેવાય ને lifestyle જે છે એ ઇઝી બનાવી આર્થિક વિકાસને વેગ આપવા માટે ભારત સરકારની નવીન પહેલ રહે છે અને સ્માર્ટ અહીં શું થાય છે કે ભાઈ કોઈ એક સિટી ડેવલપ થાય છે તો ત્યાં તમામ પ્રકારની સાયન્સ એન્ડ ટેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આની સાથે જ જે ઇકોનોમિકલ એડવાન્સનું એ પણ જોવા મળે ગરીબીનું પ્રમાણ ઘટાડવાની વાત છે રોજગારી ઉત્પન્ન કરવાની વાત છે બેરોજગારી ઘટશે તો આ તમામ મુદ્દાઓને સાથે લઈને સિટી બનાવો તો અને અને જે પણ સમસ્યા આવે છે એનાથી તમે લડી શકાય છે તો આ પ્રકારે ભારત સરકારની પહેલ રહેલી છે ઉદ્દેશ્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓ જે જોઈએ જેમ કે હોસ્પિટલ છે શિક્ષણ કાર્યની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રેલવે બ્રિજીસ તો જે પણ મૂળભૂત માળખાકીય સુવિધાઓ છે એ પૂરા પાડતા શહેરોને પ્રોત્સાહન આપવું કે લોકોની લાઇફ જેવી રીતે સરળ બને છે એ માટે જે પણ શહેર જે છે કાર્ય કરે છે એને પ્રોત્સાહિત કરો નાગરિકોને સારી ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવું એની સાથે જ સ્વચ્છ અને ટકાઉ વાતાવરણ પ્રદાન કરવું ખાલી એવું જ નહીં કે જો સારા સારા રોડ બનાવી નાખ્યા બ્રિજ બનાવી નાખ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું કર્યું બધું હોસ્પિટલ આવી ગઈ શિક્ષણ કાર્ય માટે સુવિધા ઊભી થઈ ગઈ પણ સામે પર્યાવરણ પણ કહેવાય કે બેલેન્સ એવું જરૂરી છે ડેવલપમેન્ટ થઈ ગયું છે પછી આગળ કંપનીઓ હોય ને ધોવાળા રોડ સાંજે આપણે શ્વાસમાં લેવા પડતા હોય તો એ તો ચાલે નહીં તો કે એને તે ફિઝિકલ જોયું ને આપણે કે ભાઈ આ બધી સુવિધાઓ એ જ રીતે એને સ્વાસ્થ્ય માટેની પણ સુવિધાઓ તમામ ઉપલબ્ધ હોવી જોઈએ જેમ કે સ્વચ્છ વાયુ એ પણ મૂળભૂત અધિકાર કહી શકીએ ને તો એની પણ અહીં વાત જે છે એ કરેલી છે કેન્દ્રીય મુદ્દો એક રહેલો છે જે આની અંદર સેન્ટ્રલ એક કહેવાય ને જે કેન્દ્ર મુદ્દો કયો છે મુખ્ય સેના પર ફોકસ છે તો આ મિશન ટકાઉ અને વ્યાપક વિકાસ પર કહેવાય કે ભાઈ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે અન્ય સભ્ય ક્ષેત્રો માટે અનુકરણીય મોડેલો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે જે અન્ય મહત્વકાંક્ષી શહેરો અને માર્ગદર્શિકા તરીકે કાર્ય કરશે તો એ પ્રકારના સિટી ડેવલપ કરે છે કે જેથી કરીને અન્ય સિટીનાથી પ્રભાવિત થાય અન્ય વિસ્તાર જે છે એ જોવે અને એને પણ આ અનુકરણ કે સપોઝ કે આપણે વાત કરીએ પચીસ શહેરો સિલેક્ટ થયા છે પચ્ચીસ શહેરમાં તમામ પ્રકારની આ રીતે સુવિધા ઉપલબ્ધ થશે બાળક નાનું હોય ત્યાંથી પાંચ વર્ષ સુધી સાય તો બધી સુવિધાઓ મળી રહી છે તેની આસપાસનું છે ફ્રેન્ડલી બને છે એનો ફાયદો એને ભવિષ્યમાં મળવાનો છે તો આજે પચીસ એટલા સ્માર્ટ સિટી એ પ્રકારે બને છે તો એ વસ્તુથી ઇન્સ્પાયર થઈ અન્ય સ્ટેટના રાજ્ય અથવા તો એની નજીકના જે જિલ્લા હોય અથવા કોઈ સિટી હોય એ પણ આ રત્નાને ફોલો કરે અને એ તે એડવાન્સમેન્ટ થાય તો અહીં એ પણ એક કેન્દ્રીય મુદ્દો અહીં સમાવિષ્ટ છે વ્યુરચના જોઈએ સમગ્ર શહેર માટે પહેલ જેમાં ઓછામાં ઓછું એક સ્માર્ટ સોલ્યુશન સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે સ્માર્ટ સોલ્યુશન આખા સિટીમાં હશે કે કાંઈક પણ પ્રોબ્લેમ હશે તો એને લઈને સોલ્યુશન મળશે નીચેના ત્રણ મોડલની સહાયતાથી પ્રદેશોમાં ક્રમશઃ વિકાસ કરવો જે તે સિટી પસંદ કર્યા છે તો પચીસ સિટીમાં કેવી રીતે ડેવલપમેન્ટ રીટ્રોફિટિંગ પુનર્વિકાસ રીડેવલપમેન્ટ અને ગ્રીનફિલ્ડ તો અહીં તમે જુઓ તો ભાઈ ટેકનોલોજી એડવાન્સમેન્ટ છે આની સાથે જ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની વાત છે અને ગ્રીન ફિલ્ડ એટલે કે એનવાયરમેન્ટ પર ફોકસ કરેલ છે કવરેજ અને અવધિ તો આ મિશન દ્વારા શરૂઆતમાં 5 વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 5 વર્ષ જો આપણે એમ કીધું સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ કે સરકારે ઓલરેડી ક્યારે ચાલુ કર્યું હતું 2015 નાણાકીય હતું ત્યારે તેના 5 વર્ષનો કાર્યકાળ હતો એમાં 2019 20 સુધી આ 5 વર્ષ દરમિયાન જે છે કે ભાઈ કવરેજ જેસે પહોંચવાડીવાતો કે શરૂઆતમાં આટલા વર્ષ માટે શરૂ કરેલું છે પછી અન્ય સ્થિતિમાં સમાવેશ કરશું અને છેનાથી જે તો કે ભાઈ કેન્દ્રીય પ્રાયોજિત છે સેન્ટ્રલ થી પ્રાયોજિત છે એટલે કે પૈસા કોણ રોકશે તો કે કેન્દ્ર રોકશે એના પછી છે મિત્રો નાઉડેક્સ 21 અને આઈડેક્સ 21 2021 ની વાત છે તો જોઈએ શા માટે કરવામાં છે તાજેતરમાં ભારતીય નૌકાદળનું જહાજ એક જહાજનું નામ છે પ્રલય વીસ થી પચીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી નિર્ધારિત છે નવડેક્સ ટ્વેન્ટી વન નેવલ ડિફેન્સ એક્ઝિબિશન યાદ રાખજો નવડેક્સનો ફૂલ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન વી એટલે નેવલ ડિફેન્સ એક્ઝિબિશન તો જે નેવલ ડિફેન્સ એક્ઝિબિશન ટ્વેન્ટી વન છે અને આઇડેક્સ ટ્વેન્ટી વન

એન્ડ IDEX 21 માં ભાગ લેવા માટે ત્યાં પહોંચેલ છે UI આવક તો યાદ રાખવું એ તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે એક તો એનું હોપ મિશન આની સાથે એની કહેવાય કે ભાઈ સ્ટેમ્પ થિયરી માટે પણ વધારે ફોકસ છે સાયન્સ ટેક એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તો ઇમ્પોર્ટન્ટ છે ઇવન આખા વિશ્વની એક જ એવો દેશ આવ્યો છે જ્યાં આર્ટિફિશિયલ લઈને મંત્રાલય ચાલે છે આપણે કહીએ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે AI બેઝ આખો એને મિનિસ્ટ્રી પણ બનાવેલી છે. આ પ્રદર્શન માં એટલે ઇન્ડિયન નેવલ શિપ મહીશુર જે પર્શિયન ગલ્ફ છે એમાં સ્થિત સ્વદેશી નિર્મિત ગાઇડેડ મિસાઈલ વિનાશક પણ ભાગ લીધો છે એક તો આપણે જોયું કોણ ભાગ લેશે તો કે જહાજ છે પ્રલય તો પ્રલય તો ભાગ લેશે જ ઇન્ડિયન નેવલ શિપ આઈએનએસ પ્રલય આની સાથે જે આઈએનએસ મૈસૂર જે છે જે ઓલરેડી પર્શિયન ગલ્ફ એક કહેવાય કે ભાઈ સ્વદેશી નિર્મિત અને ગાઇડેડ મિસાઈલ વિનાશક વિધ્વંસક જે જહાજ રહેલું છે એ પણ એમાં ભાગ લેવાનું છે ઓલરેડી ક્યાં છે એ પર્શન ગ્રુપમાં રાખેલું છે મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો નવડેક્સ અને આઈડેક્સ 21 વિશે અબુ ધાબી આ પણ પૂછ્યો ક્લાસ 3 માટે ક્યાં છે તો યુ તો અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન કંપની એડીએનએસસી અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન કંપની માં દ્વારા આ આઈડેક્સ નવડેક્ષ અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પરિષદોનું આયોજન જે છે એ સંરક્ષણ મંત્રાલય જે આપણી ડિફેન્સ મિનિસ્ટ્રી છે તે અને સંયુક્ત અરબ અમીરાત સશસ્ત્ર દળના જનરલ કમાન્ડ સહયોગથી કરવામાં આવે છે તો ઓલરેડી યુએઈ નું જે સશસ્ત્ર કમાન્ડ આખું દળ રહેલું છે તે અને જે મિનિસ્ટ્રી ઓફ કહેવાય ને ડિફેન્સ બંને ભેગા થઈ અને નવડેસ આઈડેક્સ છે એ પ્રકાર અથવા તો ઇન્ટરનેશનલી તમે જો જે પણ આપણા ઇક્વિપમેન્ટ રહેલા છે ડિફેન્સ લઈને એનું જે છે પ્રદર્શન કરવામાં આવતી હોય છે આઈડેક્સ એન્ડ નેવડેક્સ આયોજન દ્વિવાર્ષિક છે જો આને યાદ રાખજો કેટલા વર્ષે થાય છે દર વર્ષે તો તો હશે હવે અત્યારે તાજેતરમાં થયેલ છે દ્વિવાર્ષિક સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતમ જે ટેકનોલોજી હોય અને નવીનતાઓનું પ્રદર્શન કરશે જે પણ નવી નવી આપણી એડવાન્સ કહેવાય કે ઇક્વિપમેન્ટ બનાવતા હોય મિસાઇલ હશે હેલિકોપ્ટર હશે કહેવાય કે ભાઈ પ્લેન હોય ડ્રોન હોય તો જે પણ એડવાન્સમેન્ટ આવે છે ટેકનિકલી રીતે વોટ એવર ગમે તે રીતે એની ટેકનોલોજી અને જે કહેવાય કે એડવાન્સમેન્ટ છે એ રજુ કરવામાં આવે છે યુઆઈ સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સમર્થન સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સમર્થન જો સંરક્ષણ ઉદ્યોગ જ છે ને એક પ્રકાર છે કે ભાઈ તમે જો તો અલગ અલગ મિસાઈલ છે ડ્રોન છે ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રી શરૂ પડે છે તો સંરક્ષણને લઈને જે પણ ઉદ્યોગ ચાલી રહ્યા છે તો એને એક કહેવાય ને કે ભાઈ ચેલેન્જિંગ અથવા તો કે ફાયદો થાય એ પ્રકારે રજુ કરે છે એના વિકાસને સમર્થન આપે છે કે હજી ઓલરેડી ટેકનોલોજી આટલે પહોંચી ગઈ છે હજી આનાથી આગળ વધો અથવા તો આ ટેકનોલોજી જોવો વિશ્વની સમક્ષ રાખેલી છે કોઈ દેશને મજા આવે ગમે તો એ પણ કહી શકે કે અમારે પણ આ ટેકનોલોજી જરૂર છે તો એક પ્રકારે એનું સમર્થન મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે નવા સંબંધો પણ બનાવે છે એની સાથે ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ જે પણ એમ કે કે ઓકે આ વસ્તુ બનાવવાની છે તો અમે બનાવીને આપશું તો શું થાય કે દેશો વચ્ચે સબંધ પણ ડેવલપ થતા હોય છે હવે એક આઈડેક્સ અને અને મેના ક્ષેત્ર આ મેના ક્ષેત્ર એટલે શું થાય લોચો લાગી જાય તો યાદ રાખો મિડલ ઈસ્ટ નોર્થ આફ્રિકા મધ્ય પૂર્વ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા મિડલ ઈસ્ટ કન્ટ્રી અને દેટ ઇઝ એ નોર્થ આફ્રિકા રિજિયન તો આ જે દેશો જે છે એને મેના મેના કન્ટ્રીઝ કહેવાય છે મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા એરિયા તો એના માટેનું જે નામ જે છે એને આપણે મેના કહીએ છીએ અને આ ક્ષેત્રમાં અંદાજે કેટલા દેશ છે ઓગણીસ દેશ આવે છે તો અહીં જે છે આ સાઉદી અરેબિયા છે અને આટલો જે ભાગ છે તે યુએ છે અહીં યમેન ઇઝ ઓમાન કુવૈત આવશે ઈરાક સીરિયા જોર્ડન લેબનન પછી પેલેસ્ટાઈન ઇજિપ્ત સુડાન લિબિયા ટ્યુનેશિયા મોરેક્કો અહીં લેબનન તો આ બધા દેશો જે છે એ મેનાસ કન્ટ્રીઝ કહેવાય છે મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકન કન્ટ્રીઝ તો આઈડેક્સ જે છે એ મેના ક્ષેત્રમાં એટલે કે આ બધા દેશોની અંતર્ગત યોજનાની એક એકમાત્ર આંતરરાષ્ટ્રીય પ્રદેશ છે વિચાર કરો મિડલ એસ અને નોર્થ આફ્રિકા વિસ્તાર આ બધામાં એકમાત્ર પ્રદર્શનીય અભ્યાસથી પ્રદર્શન છે કે આ તે આ દેશો પાસે જે પણ ડિફેન્સમાં એકવાર કહે કે ને કે હાઈ સ્ટેપ હોય એક એડવાન્સમેન્ટ હોય એ બધું અહીં જે છે રજુ કરવામાં આવતું હોય છે જેમાં સંરક્ષણ ભૂમિ સમુદ્ર અને હવા એટલે કે ભઈ સંરક્ષણ માટે કોઈ નવી ગન ડેવલપ કરતા હોય સિવાય સિવાય આર્મી માટે ટેન્ક હોય 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 ડેવલપ કરેલી તો તો કે કે ભાઈ અથવા જે કહેવાય સબમરીન છે હવામાં ડ્રોન છે પ્લેન છે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હોય તો એ પ્રકારની જે પણ ડેવલપમેન્ટ થાય છે નવીનતા આવે છે એ ટેકનોલોજી અહીં જે છે પ્રદર્ત કરવામાં આવે છે તો મેરા ક્ષેત્ર યાદ રાખજો મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા મેરા ક્ષેત્રમાં આખી વિશ્વની લગભગ છ ટકા વસ્તી વસે છે હવે આ અરબ કન્ટ્રીઝની આપણે જાણીએ છીએ પેટ્રોલિયમ ક્રૂડ બહુ છે તો આખા વૈશ્વિક તેલના સાઠ ટકા અહીં તેલ જોવા મળે છે અને તે કુદરતી સંગ્રહ પણ એ જોવા મળે છે આ સેતના દેશમાં અલ્જીરિયા જો અલ્જીરિયા નથી અલ્જીરા બહેરીન ઇજિપ્ત ઈરાન ઈરાક ઇઝરાયલ જોર્ડન કુવૈત લેબનાન લિબિયા મોરક્કો ઓમાન પેલેસ્ટાઈન કતાર સાઉદી અરેબિયા સીરિયા ઇન્ડોનેશિયા સંયુક્ત અરબ અમીરાત વગેરે જેવા દેશો જોવા મળે છે મિત્રો આને યાદ ન રાખતા યાદ રાખવાની જરૂર નથી ખાલી બસ મેના ક્ષેત્ર શું છે કેટલું રિપ્રેઝન્ટેશન છે એટલું બસ ઇનફ હવે આયનસ પ્રલય જે ભાગ લેવાનો છે ઇન્ડિયન નેવલ છે પ્રલય એનો ઉપર વાત કરીએ તો સ્વદેશી રીતે બનાવવામાં આવેલા પ્રબળ ક્લાસ જે કહેવાય ને કે મિસાઈલ વેસલ પ્રબળ ક્લાસ મિસાઈલ વેસલ એ બીજા વહાણ આયનસ પ્રલયને વર્ષ 2012 માં સોરી વર્ષ 2002 માં ભારતની અંદર જે છે કમિશન કરેલ છે એ શું કે નૌકાદળમાં કાર્યરત કરેલું છે તો બીજું વહાણ આયનએસ પ્રલય રહેલું છે એટલે ઓલ પહેલા પણ એક આવેલું છે તો બે હાજર બે માં આઈનએ પ્રલય ને ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવે છે નિર્માણ કોને કર્યું છે તો ગોવા સીપીઆર લિમિટેડ ખાતે કરવામાં આવ્યું છે અને આ જે સીપીઆર છે ભારતીય સીપીઆર્ડ ઉદ્યોગની ક્ષમતાઓ જે છે એને સાક્ષી છે હવે એવું નથી કે પહેલી વખત અથવા તો એક જ ડેવલપ થયું છે ગોવા સીપીઆરમાં બહુ બધા કહેવાય કે ભાઈ જહાજોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઓલ થયેલું છે તો આ જે સીપીઆર છે એ ભારતની ખાસ કરીને અંતર્ગત છે એ કરે છે તે વિવિધ લડાઈ અભિયાનો ચલાવવા માટે સક્ષમ રૂપ છે કે એનો ગમે વાહનુખી શકીએ પણ એના થઈ શકે છે ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ સંબંધો આપણે જોયું કે અત્યારે અબુધાબીમાં જે છે આખી આ સંરક્ષણ માટેની યોજના લાગુ પાડી છે કે ભાઈ પ્રદર્શન કરવામાં આવે છે દેખાઈ દેખાડવામાં આવી રહ્યા છે તો બને દેશો વચ્ચે સંબંધ જોઈએ સંરક્ષણને લઈને તો ભારત અને યુએઈ ના વચ્ચે બે હાજર ને સત્તર માં દ્વિ પક્ષી સબંધો ની વ્યાપક વિવાદમાંક ભાગીદારી કમ્પ્રેહેંસીવ સ્ટેટેજીક પાર્ટનરશિપ પછી સતત વિકસિત થઈ છે તો બે હાજર ને સત્તર માં બને દેશો વચ્ચે જે ભાગીદારી છે ને પાર્ટનરશીપ એ બહુ સારી એવી ડેવલપ થઇ છે અને પછી થી જે છે અલગ અલગ કાર્યક્રમ બધું શરૂ થાય છે અબુધાબી આપણે જાણીએ છીએ યુએઈ ની કેપિટલ એના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન એ બે હજાર સત્તરમાં આપણે તમને ધ્યાનમાં હોય તો બે હજાર સત્તરમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ઇન્ડિયામાં ગેસ્ટ બનીને આવે છે થી જે છે આ સ્ટ્રેટેજિક સ્ટ્રેટેજીક માં ખૂબ વધારો થાય છે એની ઇફેક્ટ અત્યારે પણ જોઈ શકાય છે ઇવન આપણે જે ડાસ્પોરા કહીએ ને આપણા મૂળ ભારતીય હોય અને વિદેશમાં રહેતા હોય તો એ યુએનની અંદર આપણા ડાસ્પોરાનું પ્રમાણ પણ બહુ વધારે છે એટલા માટે તો બજેટમાં પણ એનો ઉલ્લેખ આવશે બંને દેશોની નૌસેનાઓ વચ્ચે સંપર્ક અને વાતચીત વધારવા માટે માર્ચ દ્વિપક્ષીય કવાયત ગલ્ફ સ્ટાર વન દ્વિપક્ષીય કવાયત એટલે કે બે દેશો વચ્ચેનો અભ્યાસ તો ગલ્ફ સ્ટાર ઉદ્ઘાટન કર્યું ભારત અને યુએઈ વચ્ચે જે અભ્યાસ થાય છે એનું નામ શું છે ગલ્ફ સ્ટાર વન એનું ઉદ્ઘાટન કરી અને એનું આયોજન પણ કર્યું હતું ઓલરેડી અઢારમાં થયું હતું તો હવે એનું જે બીજું આયોજન છે એ બે હાજર એકવીસ માં થવાનું છે યાદ રાખજો ગલ્ફ સ્ટાર ઇન્ડિયા અને યુ અભ્યાસ ભારતનું સંરક્ષણ પ્રદર્શન ઓગળી ભારત તો આપણું સંરક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે અલગ અલગ જે કહેવાય છે એડવાન્સ ફ્લાઇટ હેલિકોપ્ટર હોય તો જે હેલિકોપ્ટર રહેલા છે ડિફેન્સ સિસ્ટમ રહેલી છે પ્લેન રહેલા છે તો ભારત બહુ એડવાન્સ છે તો એની અંદર આપણે પણ પ્રદર્શન કરીએ છીએ કે હમણાં ઇન્ડિયા હતું તો આપણે પણ આપણી પાસેનોલોજીનું પ્રદર્શન કરીએ છીએ વિશ્વ સમક્ષ રાખીએ છીએ ડિફેન્સ એક્સપો ઉપર વાત કરીએ તો ડિફેન્સ એક્સપો ની અગિયારમી આવૃત્તિ વર્ષ બે હજાર વીસ માં પ્રથમ વખત લખનઉ જે આવે છે ઉત્તર પ્રદેશમાં માં અહિયાં હતી તો ડિફેન્સ એક્સપો બે હજાર વીસ જે હતો એ ક્યાં સેલિબ્રેટ થયો હતો લખનઉ ઉત્તર પ્રદેશ સંરક્ષણ મંત્રાલય મુજબ મુખ્ય દ્વિવાર્ષિક ફ્લેગશીપ કાર્યક્રમ રહેલો છે દ્વિવાર્ષિક દર બે વર્ષે એકવાર આ પ્રકારનો ડિફેન્સ એક્સપો કાર્યક્રમ ચલાવે છે બે હજાર વીસ માં ચાલુ છે બે હજાર બાવીસ માં ચલાવવામાં આવશે એના પછી છે એરો ઇન્ડિયા એરો ઇન્ડિયા શો ની તેરમી આવૃત્તિ બેંગ્લોરના યદહંકા કર્ણાટક બેંગ્લોર ક્યાં આવશે તો કે કર્ણાટક ત્યાં તાજેતરમાં જે તો એરો ઇન્ડિયા હમણાં જ સેલિબ્રેટ છે યાદ કર્ણાટકમાં યોજાયેલ છે એરો ભારતનું દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય લશ્કરી અને નાગરિક એર શો છે જો નાગરિક એર શો નાગરિકને પણ ફોકસ કરે છે એના માટે પણ એ સુવિધા હોય છે કે ભાઈ તમે પણ એના વિશે માહિતી મેળવો એમ

તો શું કરતા કે એના અમુક અમુક પેરપાર્સ હોય બહારથી મંગાવતો હોય બીજી ઇન્ડસ્ટ્રી જે પ્રોડ્યુસ કરતી હોય એક તો વિમાન ઉત્પાદક એના અમુક જે કહેવાય કે ભાઈ સહાયક ઉદ્યોગ જે એના ઉત્પાદન માટે સહાય કરતા હોય વેપારીઓ વગેરે આકર્ષિત કરે છે અને જે નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવે ડિમાન્ડ જે છે કહેવામાં કેવા માંગે આ પ્રકારના પણ હેલિકોપ્ટર બધું જોઈએ છીએ તો એનાથી શું થાય કે ભાઈ વિદેશની કંપની અહીંયા આવતી હશે આ શોમાં ભાગ લે છે એને બધા આવે કે હા ભાઈ અમે ડેવલપ કરી શકીએ છીએ તો એની સાથે કરારને એવું થતું હોય છે તો એક પ્રકારે તમે જુઓ તો રિલેશન પણ મજબૂત થાય છે અને એડવાન્સમેન્ટ પણ આથી હોય છે તો મિત્રો આ આજના તમને કઈ ડાઉટ હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ